नमस्कार, आप जो राज मंतव्य न्यूज अत्यार सुधीना तमाम समाचार साथे हूं छु जागृति। कांग्रेस ना वरिष्ठ नेता अने राज्यसभाना सांसद अहमद पटेल नु 71 वर्षनी वये निधन थयो छे। सवारे 3:30 कलाके तेवोए गुरुग्राम नी मेदांता हॉस्पिटल मां अंतिम श्वास लीधा। तेवोनो रिपोर्ट पॉजिटिव आव्यो हतो 1 ऑक्टोबर ना रोज, अने त्यार बाद तेवो सतत कोरोना नी सारवार हॉस्पिटल मां लई रह्या हता। त्यारे भरूचना पिरामळ गाम के जेवोनु मादरे वतन गणाय छे, त्यारे मंतव्य न्यूज पहोंची चुकी छे पिरामळ गाम पासे, अने पिरामळ गाम मां तेवोनी दफन विधि करवामां आवशे। एटले के दिल्ली थी तेवोनो पार्थिव देह गुजरात आवशे, तेवोना मादरे वतन पिरामळ आवशे, अने त्यार बाद तेवोनी दफन विधि करवामां आवशे। परंतु आ दफन विधि मां कोविड-19 नी गाइडलाइन अनुसार तमाम प्रकारना नियमोनुं पालन करवामां आवशे। भरूचना लोकराड़ीना नेता अहमद पटेलनुं निधन अने तेने लईने अंकलेश्वर समग्र भरूचमां शोकनुं वातावरण, आ साथे ज भारत अने देश अने राज्यमां पण न पूरी शकाय एवी खोट कांग्रेस पक्ष माटे ऊभी थई छे। तारे मंतव्ये न्यूजनी टीम पण पहोंची चुकी छे अंकलेश्वरना पिरामळ गामे, अने आ गाम छे के ज्यां लोकलाड़ीला नेता एवा अहमद पटेलनो जन्म थयो हतो। અને કંકલી ગુજરાતના અંકલેશ્વરના પિરામણ ગામે ત્યારે તે રહેતા હતા। કોંગ્રેસના દિગ્ગજ નેતા અહમદ પટેલનું આજે તો મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી છે કોંગ્રેસના દિગ્ગજ નેતા અહમદ પટેલના માદરે વતન એટલે કે અંકલેશ્વરના પિરામણ ગામે, અને અહીં આ એ જ ગામ છે કે જ્યાં લોકલાડીલા નેતા અહમદ પટેલે જન્મ લીધો હતો, ત્યારે તેઓના પાર્થિવ દેહને પિરામણ ગામમાં લેવામાં આવશે। પિરામણ ગામના અહમદ પટેલ નું નિધન થયું છે, કઈ રીતની જાહેરાત કરવામાં આવી છે, શું છે? આજ રોજ પિરામણ ગામના પનોટા પુત્ર અને ભરૂચ સમગ્ર ભરૂચ જિલ્લાના પનોટા પુત્ર અહમદભાઈ પટેલ સાહેબનું નિધન થયું છે। તેના માટે સંપૂર્ણ ગામ એના શોકમાં એ છે, ઘણો શોક છે કે એમની જે ખોટ છે એ અમે એમને ખોટની આજ સુધી કોઈ ભરપાઈ થશે નહીં, તથા આજે પિરામણ ગ્રામ પંચાયતની કામગીરી સદંતર બંધ છે, અને એમની અંતિમ વિધિ માટે જે વ્યવસ્થા કરવાની છે એ વ્યવસ્થા માટે તલાટી અને અમારો સ્ટાફ છે જોડાયેલા છે। કઈ કઈ રીતના કામો થતા હોય છે ને આજે નથી કરવાના, શું કઈ રીતની જાહેરાતો છે, શું ખાસ કામગીરી? એટલે ટેક્સની છે, તથા લોકોના જે બીજા દસ્તાવેજોના જે કામો છે એ ટોટલી કામગીરી બંધ રહેશે। આજે જે એન્ટ્રીઓના કામો છે તે બંધ રહેશે, અને સંપૂર્ણ ધ્યાન ખાલી એક જ વસ્તુ માટે કેન્દ્રિત છે કે ભાઈ સાહેબની અંતિમ વિધિ માટે લોકો જે આવનારા છે એને તકલીફ નહીં પડવી જોઈએ, અને એ લોકોને વ્યવસ્થા સારી થવી જોઈએ। ગ્રામ પંચાયતનું તો કામકાજ બંધ રાખ્યું છે, પણ એવી કોઈ જાહેરાતો કે એવી કોઈ વાત ખરી કે ગામ પણ શોકમાં જોડાશે અને ગામ બંધ રાખશે કે એવું કોઈ? ગામ સંપૂર્ણ ગામ શોકમાં છે, અને તે લોકો પોતપોતાના વ્યવસાય બંધ રાખીને આજે સવારથી એ લોકો કબ્રસ્તાન આવીને એમની કબર ખોદવા માટે જ બધા લોકો જોડાઈ ગયા છે, પોતપોતાની કામગીરી લોકોએ લઈ લીધી છે। દરેક માણસ પોતપોતાની જવાબદારી પ્રમાણે કામો કરી રહ્યા છે, અને સંપૂર્ણ ગામ તો અંદર બંધ જ છે અમારે। બિલકુલ, ઉપસરપંચ સાથે વાત થઈ, જે પ્રકારે પિરામણ ગામના પનોતા પુત્ર એવા અહમદ પટેલનું જ્યારે આજે નિધન થયું છે, સમગ્ર ગામમાં એક પ્રકારે શોક જોવા મળી રહ્યો છે। સ્વયંભુ ગામના રહેવાસીઓ જ આ શોકમાં સમર્પિત થયા છે, તેમાં જોડાયા છે, તો સાથે સાથે ગ્રામ પંચાયતે પણ સમગ્ર કામકાજ આજના દિવસે બંધ રાખવાનો પણ મહત્વનો નિર્ણય કર્યો છે। કેમેરામેન રાકેશ રાજપૂત સાથે ધ્રુવ સોમપુરા, મંતવ્ય ન્યૂઝ, અંકલેશ્વર। તો મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી છે અહમદ પટેલના માદરે વતન ભરૂચના પિરામણ ગામે, અને અહીં તેઓએ પિરામણ ગામના ઉપસરપંચ અહમદ પટેલ સાથે વાત કરી, અને ગામના ઉપસરપંચ સાથે વાત કરતા તેઓએ પણ જણાવ્યું છે કે અહમદ પટેલના નિધનથી આખું પિરામણ ગામ છે એ શોકમાં મગ્ન થઈ ગયું છે, અને ગ્રામ પંચાયતની જે પણ સરકારી કાર્યવાહી હોય છે, કામગીરી હોય છે, એ કામગીરી આજ પૂરતી તમામ કામગીરી આજ પૂરતી બંધ રાખવાનો નિર્ણય કરી દેવાયો છે, જાહેરાત કરી દેવાઈ છે, કારણ કે લોકલાડીલા નેતા અને એક
उमदा व्यक्तित्व अहमद पटेल नू अने आजे आ व्यक्तित्व आपणी वच्चे नथी त्यारे गामना लोको पण शोकमग्न बन्या छे अने तेवो अहमद पटेल नी अंतिम विदाय आपवा माटे तेवो पण अहीं आवी रह्या छे। त्यारे पिरामण ग्राम पंचायत तरफथी पण शोकनी लागणी व्यक्त करवामां आवी अने ग्राम पंचायत तरफ थी जे पण सरकारी कामगीरी होय छे कार्यवाही होय छे ए आज पूरती बंद राखवानी जाहेरात पण करी देवाई छे।